परिचय टॉक द्वारा अमे लावी रिया छे अर्निंग इन्फॉर्मेशन। अर्निंग इन्फॉर्मेशन एपिसोड द्वारा अमे गवर्नमेंट जॉब, प्राइवेट जॉब, पार्ट टाइम तेमज फुल टाइम जॉब नी माहिती आपी छे। तेमज तमारो नानो मोटो व्यवसाय करीने आवक केवी रीते मेळवी शकाय अथवा तो नौकरी करीने आवक केवी रीते मेळवी शकाय तेनी माहिती अमे आपी छे, जे तमने पसंद पड़शे। अमारी साथे लास्ट सुधी जोड़ायेला रहेशो तो आओ माहिती मेळवीए। अर्निंग इन्फॉर्मेशन एपिसोड द्वारा आजे अमे आपी छे नौकरीनी माहिती, जेमा प्रथम पोस्टनी माहिती मेळवीए। इलेक्ट्रॉनिक्स कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड मा टेक्निकल ऑफिसर तेमज जुनियर आर्टिस्टनी 20 जगह माटे अरजी मंगावामां आवी छे। आ माटे उमेदवारोए 29 डिसेम्बर 2021 सुधीमां ऑनलाइन अरजी करवानी रहेशे। आ पोस्ट माटे शैक्षणिक लायकात नीचे मुजब रहेशे। उमेदवारोए मान्यता प्राप्त संस्थामांथी एंजीनियरिंग अथवा आईटीआईनी डिग्री मेळवेली होवी जोईए। विस्तृत जानकारी ऑफिशियली वेबसाइट परथी मळशे। आ पोस्ट माटे वय मर्यादा उमेदवारोनी उम्र 30 वर्षथी वधु न होवी जोईए। अनामत वर्गना उमेदवारोने सरकारी नियम अनुसार वय मर्यादामां छूटछाट मळशे। आ पोस्ट माटे सैलरी पसंदगी पामनार उमेदवारोने महीने 60,000 सुधीनी सैलरी मळशे। आ पोस्ट माटे पसंदगी प्रक्रिया उमेदवारनी पसंदगी ग्रुप डिस्कशन अने इंटरव्यूना आधारे कराशे। आ पोस्ट माटे एप्लिकेशन फी जनरल कैटेगरीना उमेदवारो माटे एप्लिकेशन फी ₹600 रहेशे अने अनामत वर्गना उमेदवारो माटे फी राहत दरमां रहेशे। आ पोस्ट माटे अरजी आ मुजब करी शकाशे। उमेदवारोए ऑफिशियली वेबसाइट पर जईने अरजी करी शकाशे। वेबसाइटनी माहिती आ मुजब रहेशे। हवे आपणे मेळवशुं बीजी पोस्ट माटेनी माहिती। भारतीय स्टेट बैंक द्वारा सर्कल बेस्ड ऑफिसरनी जग्यानी भरती माटे नोटिफिकेशन जाहेर करवामां आव्युं छे, जेमां अमदावाद, बेंगलोर, भोपाल, चेन्नई અને જયપુર સર્કલ માટે જગ્યાઓ ભરાશે। કુલ 1226 જગ્યા પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા 9 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે। ઉમેદવારોએ ઓફિશિયલી વેબસાઇટ પર પ્રસિદ્ધ માહિતી મુજબ અરજી કરવાની રહેશે। નોટિફિકેશનમાં તમામ માહિતી જોઈ શકાશે। અરજી કરવા માટે અંતિમ તારીખ 29 ડિસેમ્બર રહેશે। પરીક્ષા જાન્યુઆરી 2022માં યોજાશે, જો કે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી। આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ। આ પોસ્ટ માટે નક્કી કરાયેલા શૈક્ષણિક અનુભવ ઓછામાં ઓછો 2 વર્ષનો હોવો જોઈએ। શૈક્ષણિક યોગ્યતા સંબંધિત વિસ્તૃત જાણકારી નોટિફિકેશનમાં ઉપલબ્ધ રહેશે। આ પોસ્ટ માટે વયમર્યાદા અરજી કરવા માટે ઉમેદવારોની વયમર્યાદા 21-30 વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે। એસસી, એસટી, ઓબીસી, દિવ્યાંગ અને અન્ય અનામત વર્ગના ઉમેદવારો સરકારી નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે। આ પોસ્ટ માટે સેલેરીની માહિતી આ જગ્યાઓ પર પસંદગી પામેલા ઉમેદવારોને પ્રતિ મહિને અંદાજે 36,000 થી 63,840 રૂપિયા સુધીની સેલેરી મળશે। આ સાથે નિયમ અનુસાર તેમને ડીએ, એસઆરએ, લીઝ રેન્ટલ, સીસીએ, મેડિકલ અને અન્ય ભથ્થાઓ મળવાપાત્ર રહેશે। આ પોસ્ટ માટે
અરજીની ફીની માહિતી. સામાન્ય વર્ગના ઉમેદવારો, EWS અને OBC ઉમેદવારો માટે એપ્લિકેશન ફી 750 રૂપિયા રહેશે, જ્યારે SC, ST અને PWD તથા અન્ય અનામત વર્ગના ઉમેદવારો માટે ફી ભરવાની નથી. ફી નોન રિફંડેબલ રહેશે, એટલે પરત મળશે નહીં. આ પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયા. ભરતી 3 તબક્કામાં કરવામાં આવશે. ઓનલાઈન લેખિત પરીક્ષામાં ઓબ્જેક્ટિવ ટેસ્ટ લેવાશે અને પર્સનલ ઇન્ટરવ્યૂ બાદ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ઉમેદવારોનું ફાઇનલ સિલેક્શન ઓનલાઈન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. માત્ર ઓનલાઈન અરજી. આ જગ્યા પર કામ કરવા માંગતા યોગ્ય ઉમેદવારોએ બેંકની વેબસાઇટ પર જઈને ઓનલાઈન મોડથી અરજી કરવાની રહેશે. આ સિવાય ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં. એક્ઝામ સેન્ટર. SBIમાં સર્કલ બેસ્ડ ઓફિસરની પરીક્ષાના કેન્દ્રો દરેક રાજ્યમાં રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર ખાતે પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. કુલ 1226 ખાલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે, જેમાંથી 1100 જગ્યા કાયમી છે, તેમજ બેકલોગની 126 જગ્યા પર ભરતી કરવા માટે SBI દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ માટે ખાલી જગ્યાની વિવરણ માહિતી. અમદાવાદમાં 354 જગ્યા પર ભરતી થશે, બેંગ્લોરમાં 278, ભોપાલમાં 214, તેમજ ચેન્નઈમાં 276 અને જયપુરમાં 104 પોસ્ટ પર ભરતી થશે. તો આ મુજબ તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો. હવે આપણે મેળવશું 3જી પોસ્ટ માટેની માહિતી. એ SI ડ્રાફ્ટમેન ગ્રેડ 3, કોન્સ્ટેબલ જનરલ ઓપરેટર, કોન્સ્ટેબલ જનરલ મિકેનિક, SC કાર્પેન્ટર, પ્લમ્બર સહિતની 72 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. તે માટે ઉમેદવારોએ 29 ડિસેમ્બર 2021 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત. ASI માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રિક પાસ કર્યું હોવું જોઈએ, અથવા તો ITIમાંથી ડ્રાફ્ટમેનશીપનો ડિપ્લોમા કોર્સ સિવિલ કર્યો હોવો જોઈએ, અથવા ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોવું જોઈએ. પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે, જેની વિસ્તૃત માહિતી ઓફિશિયલી વેબસાઇટ પર મળશે. આ પોસ્ટ માટે વયમર્યાદા. ઉમેદવારોની ઉંમર 18-25 વર્ષ હોવી જોઈએ. SC ST ઉમેદવારોને 5 વર્ષ, તેમજ OBC ઉમેદવારોને 3 વર્ષ, એક્સ સર્વિસમેન જનરલને 6 વર્ષ, એક્સ સર્વિસમેન SC ST 8 વર્ષની છૂટછાટ મળશે. આ પોસ્ટ માટે સેલરી. પસંદગી પામનાર ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ 3થી લેવલ 5 અને અનુરૂપ દર મહિને સેલરી મળશે. આ પોસ્ટ માટે એપ્લિકેશન ફીસ. SC, ST, મહિલા, એક્સ સર્વિસમેન ઉમેદવારોએ ફી ભરવાની નથી. અન્ય કેટેગરીના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી 100 રૂપિયા રહેશે. આ પોસ્ટ માટે અરજી આ મુજબ કરી શકાશે. ઉમેદવારોએ ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. વેબસાઇટનું નામ આ મુજબ રહેશે. પસંદગી પ્રક્રિયા. પસંદગી લેખિત પરીક્ષા દ્વારા, તેમજ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, ટ્રેડ ટેસ્ટ તથા મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. પોસ્ટ પદનું વિવરણ. ASIની એક પોસ્ટ રહેશે.
SC કાર્પેન્ટર માટે 4 પોસ્ટ ની ખાલી જગ્યા છે, SC પ્લમ્બર માટે 2 પોસ્ટ, કોન્સ્ટેબલ સર્વિસમેન માટે 2 પોસ્ટ, કોન્સ્ટેબલ GO માટે 24 પોસ્ટ, કોન્સ્ટેબલ જનરેટર મિકેનિક માટે 28 પોસ્ટ, તેમજ કોન્સ્ટેબલ લાઇનમેન માટે 11 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે। તો આ જોબમાં અરજી કરવા માટે આ મુજબ એપ્લાય કરી શકાશે। હવે આપણે મેળવશું ચોથી પોસ્ટ માટેની માહિતી। ઇન્ડિયન એરફોર્સ ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચમાં ફ્લાઇંગ બ્રાન્ચ પરમેનન્ટ કમિશન અને શોર્ટ સર્વિસ કમિશનમાં 370 ખાલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે। આ માટે ઉમેદવારોએ 30 ડિસેમ્બર 2021 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત। ઉમેદવારે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 50% માર્ક સાથે મેથ્સ અને ફિઝિક્સ વિષયમાં ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ, ઉપરાંત 60% માર્ક સાથે BE કે BTECની ડિગ્રી મેળવી હોવી જોઈએ। વિસ્તૃત જાણકારી ઓફિશિયલી વેબસાઇટ પર ઉપલબ્ધ છે। ફ્લાઇંગ બ્રાન્ચ માટે ઉંમર 20-24 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચની જગ્યા માટે વયમર્યાદા 20-26 વર્ષની હોવી જોઈએ। આ પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયા। યોગ્ય ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે। આ પોસ્ટ માટેની સેલેરીની માહિતી। પસંદગી પામનાર ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ 10 અને અનુરૂપ દર મહિને રૂપિયા 56,100 થી 1,77,500 સુધીની સેલેરી મળવાપાત્ર રહેશે। આ પોસ્ટ માટે એપ્લિકેશન ફી। તમામ કેટેગરીના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી 250 રૂપિયા રહેશે। NCC ઉમેદવારોને ફી ભરવાની નથી। આ પોસ્ટ માટે અરજી કરવા આ મુજબ ઉમેદવારો ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે। આ માટે વેબસાઇટનું નામ આ મુજબ રહેશે। તો આ માહિતી મુજબ એપ્લિકેશન કરી શકશો। હવે આપણે મેળવશું 5મી પોસ્ટ માટેની માહિતી। નેશનલ હાઉસિંગ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર, રિજનલ મેનેજર સ્કેલ 4 અને ડેપ્યુટી મેનેજર સ્કેલ 2ની કુલ 17 જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી છે। યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારોએ 30 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન એક્ઝામ માટે અમદાવાદ અને ગાંધીનગર સેન્ટરો ફાળવવામાં આવ્યા છે। આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત। પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત રાખવામાં આવી છે। ઉમેદવારોએ વેબસાઇટના માધ્યમથી વિસ્તૃત જાણકારી મેળવવાની રહેશે। આ માટે વેબસાઇટનું નામ આ મુજબ છે। આ પોસ્ટ માટે વયમર્યાદા। આસિસ્ટન્ટ મેનેજર સ્કેલ 1ની જગ્યા માટે વયમર્યાદા 21-30 વર્ષ રહેશે। ડેપ્યુટી મેનેજર સ્કેલ 2 માટે 23-32 વર્ષની વયમર્યાદા રહેશે। રિજનલ મેનેજર સ્કેલ 4 માટે ઉમેદવારોની ઉંમર 30-45 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। આ પોસ્ટ માટે માહિતી। આસિસ્ટન્ટ મેનેજર, મેનેજર, ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। આ પોસ્ટ માટે સેલેરી। આસિસ્ટન્ટ મેનેજરને રૂપિયા 60,056 સુધી સેલેરી ચૂકવાશે અને ડેપ્યુટી મેનેજરને રૂપિયા 79,621ની સેલેરી ચૂકવાશે, તેમજ રિજનલ મેનેજરને રૂપિયા 1,26,000 સુધીની સેલેરી ચૂકવાશે। આ પોસ્ટ માટે એપ્લિકેશન ફીસ। SC, ST, PWD ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂપિયા 175
અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા ફીસ 850 રહેશે। આ પોસ્ટ માટે અરજી આ મુજબ કરી શકાશે। ઓફિશિયલી વેબસાઇટ પરના મેનુબારમાં ક્લિક કરીને અરજી કરી શકાશે। ક્લિક કર્યા બાદ પેજ ખુલતાની સાથે કરંટ વેકન્સી પર ક્લિક કરવાનું રહેશે, જેના પર ક્લિક કર્યા પછી પહેલા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો મેનુબાર ખોલવા માટેની માહિતી આ મુજબ છે। આ પોસ્ટનું પદનું વિવરણ, આસિસ્ટન્ટ મેનેજર સ્કેલ 1 માટે 14 પોસ્ટ પર ખાલી જગ્યા છે। ડેપ્યુટી મેનેજર સ્કેલ 2 માટે 2 પોસ્ટ ખાલી જગ્યા છે। રિજનલ મેનેજર સ્કેલ 4 માટે 1 પોસ્ટ પર ભરતી થશે। તો આ મુજબ તમે અરજી કરી શકશો। આ હતી નોકરીઓની ભરતીની માહિતી, જેમાં પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ સેલરી અને કંપનીમાં અરજી કરવાની માહિતી અમે આપી છે, જે તમને પસંદ પડશે તો તમારી યોગ્યતા મુજબ તમે એપ્લિકેશન કરી શકો છો અને જોબ મેળવીને આવક મેળવી શકો છો। અમારી સાથે લાસ્ટ સુધી જોડાયેલા રહેવા માટે ધન્યવાદ। ફરી મળીશું ખૂબ ઝડપથી નવી માહિતી સાથે।